सहजानंद स्वामी महाराज सहजानंद स्वामी मने सेवा तुम्हारी आप जो सहजानंद स्वामी मने सेवा तुम्हारी आप जो सेवा तुम्हारी आप जो मन सदाय साथे राख जो सेवा तुम्हारी आप जो मन सदाय साथे राख जो सहजानंद स्वामी मने सेवा तुम्हारी आप जो छो केवल तमारे माटे शब्दो आ विचार जो छो केवल तमारे माटे शब्दो आ विचार जो शब्दो आ विचार जो आदासी ने स्वीकार जो शब्दो आ विचार जो आदासी ने स्वीकार जो आदासी ने स्वीकार जो सहजानंद सहजानंद स्वामी मने सेवा तुम्हारी आप जो सहजानंद स्वामी मने सेवा तुम्हारी आप जो जे जे तमनु गमतु होय ते मुझ पासे करावजो जे जे तमनु गमतु होय ते मुझ पासे करावजो जे जे तमने गमतु होय ते मुझ पासे करावजो जे जे तमने गमतु होय ते मुझ पासे करावजो मुझ पासे करावजो भले मने मार मरावजो मुझ पासे करावजो भले मने मार मरावजो सहजानंद स्वामी मने सेवा तुम्हारी सहजानंद स्वामी मने सेवा तुम्हारी आप जो राजी जेम हो तेम मारे करूं छे आवार जो राजी जेम हो तेम मारे करूं छे आवार जो ज्ञान जीवन नो तमारे अर्थे करजो आ अवतार जो ज्ञान जीवन नो तमारे अर्थे करजो आ अवतार जो सहजानंद स्वामी मने सेवा तुम्हारी आप जो सहजानंद स्वामी मने सेवा तुम्हारी आप जो सेवा तुम्हारी आप जो सेवा तुम्हारी आप जो દાસી થઈને રહેવું મારે શ્રીજી તમારે કાજ જો દાસી થઈને રહેવું મારે શ્રીજી તમારે કાજ જો શ્રીજી તમારે કાજ જો મારે હૈયે તમારું રાજ જો શ્રીજી તમારે કાજ જો મારે હૈયે તમારું રાજ જો દાસી થઈને રહેવું મારે શ્રીજી તમારે કાજ જો દાસી થઈને રહેવું મારે શ્રીજી તમારે કાજ જો હૈયે હોશ અતિશે વાલા આવું તમારે કામ જો હૈયે હોશ અતિશે વાલા આવું તમારે કામ જો આવું તમારે કામ જો હરિ તમને હો આરામ જો આવું તમારે કામ જો હરિ તમને હો આરામ જો હરિ તમને હો આરામ જો દાસી થઈને રહેવું મારે શ્રીજી તમારે કાજ જો દાસી થઈને રહેવું મારે શ્રીજી તમારે કાજ જો એવા ક્યાંથી ભાગ્ય મારા સેવા તમારી મળે જો એવા ક્યાંથી ભાગ્ય મારા સેવા તમારી મળે જો સેવા તમારી મળે જો મારા સર્વે સુકૃત ફળે જો સેવા તમારી મળે જો મારા સર્વે સુકૃત ફળે જો જ્ઞાન જીવનના સ્વામી વાલા સર્વે નું કારણ જો જ્ઞાન જીવનના સ્વામી વાલા સર્વે નું કારણ જો સર્વે નું કારણ જો મારા પ્યારા સ્વામી નારાયણ જો સર્વે નું કારણ જો મારા
મારા પ્યારા સ્વામી નારાયણ જો, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ જો, સર્વેનું કારણ જો મારા પ્યારા સ્વામી નારાયણ જો, મારા પ્યારા સ્વામી નારાયણ જો. દાસી થઈને વાલા થાય, દાસી થઈને રે હું મારે શ્રીજી તમારે ખાત જો, દાસી થઈને રહેવું મારે શ્રીજી તમારે ખાત જો, મારા વાલા તમારે ખાત જો, મારા વાલા તમારે ખાત જો. છોડી ક્યાંય જ જાઉં પણ મારું આ જાણજો, પણ મારું આ જાણજો, મને હે તે તમે માનજો, પણ મારું આ જાણજો, મને હે તે તમે માનજો. તમને છોડી ક્યાંય ન જાઉં પણ મારું આ જાણજો, તમને છોડી ક્યાંય ન જાઉં પણ મારું આ જાણજો. અસ્તિત્વ મારું તમારે માટે સદા સર્વથા જાણજો, અસ્તિત્વ મારું તમારે માટે સદા સર્વથા જાણજો, સદા સર્વથા જાણજો, આ વાત છે વેદ પ્રમાણજો, સદા સર્વથા જાણજો, આ વાત છે વેદ પ્રમાણજો, આ વાત છે વેદ પ્રમાણજો. તમને છોડી વાલા મારા, તમને છોડી ક્યાંય ન જાઉં પણ મારું આ જાણજો, તમને છોડી ક્યાંય ન જાઉં પણ મારું આ જાણજો. જ પર મારો હક જ નથી, હક તમારો જાણજો, જ પર મારો હક જ નથી, હક તમારો જાણજો, હક તમારો જાણજો, મને કદીએ ના વખાણજો, 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 મને કદીએ ના વખાણજો. સહજાનંદ, એ તમને છોડી ક્યાંય ન જાઉં પણ મારું આ જાણજો, તમને છોડી ક્યાંય ન જાઉં પણ મારું આ જાણજો. કાંઈ પણ પૂજને દેશો ને આ જ્ઞાનને તમારી જાણજો, કાંઈ પણ પૂજને દેશો નહીં આ જ્ઞાનને તમારી જાણજો, જ્ઞાનને તમારી જાણજો, એ મારે સુખની ખાણજો, જો એ મારે સુખની ખાણજો, એ મારે સુખની ખાણજો. તમને છોડી, તમને છોડી ક્યાંય ન જાઉં પણ મારું આ જાણજો, તમને છોડી ક્યાંય ન જાઉં પણ મારું આ જાણજો, વાલા પણ મારું આ જાણ, વાલા પણ મારું આ જાણજો. શ્રીજી મારે માગવું નથી કાંઈ, તમારી પાસે શ્રીજી મારે માગવું નથી કાંઈ જો, માગવું નથી કાંઈ જો, મારે આપવું છે સદાય જો, માગવું નથી કાંઈ જો, મારે આપવું છે સદાય જો. મારી પાસે શ્રીજી મારે માગવું નથી કાંઈ જો, તમારી પાસે શ્રીજી મારે આત્મા મારો સર્વે છે તમારું જો, મન મન મનને આત્મા મારો સર્વે છે તમારું.
ફરવે છે તમારું જો શું આપું નથી કાંઈ મારો જો નથી કાંઈ મારો જો સર્વે છે તમારો જો શું આપું નથી કાંઈ મારો જો શું આપું નથી કાંઈ મારો જો તમારી પાસે વાલા મારા તમારી પાસે શ્રીજી મારે માગવું નથી કાંઈ જો તમારી પાસે શ્રીજી મારે માગવું નથી કાંઈ જો હરી કામો છો મારા શ્રીજી હું તો છું તમ મારી જો મારા શ્રીજી હું તો છું તમારી જો હું તો છું તમારી જો હું છું તો તમારી જો હું તો છું તમારી જો કોઈ વસ્તુ નથી મારી જો હું તો છું તમારી જો કઈ વસ્તુ નથી મારી જો જ્ઞાન જીવનના ભાગ્ય છે મોટા સ્વીકારો મારો હાથ જો જ્ઞાન જીવનના ભાગ્ય છે મોટા સ્વીકારો મારો સ્વીકારો મારો હાથ જો મને મળ્યા છો સમરથનાથ જો સ્વીકારો મારો હાથ જો મને મળ્યા છો સમરથનાથ જો સ્વીકારો મારો હાથ જો મને મળ્યા છો સમરથનાથ જો સ્વીકારો મારો હાથ જો મને મળ્યા છો સમરથનાથ જો મને મળ્યા છો સમરથનાથ જો તમારી પાસે શ્રીજી મારે બધા ભાવથી ધૂન બોલીશું. સ્વામી નારાયણ સ્વામી સ્વામી નારાયણ 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 સ્વામી સ્વામી નારાયણ સ્વામી નારાયણ
સ્વામી નારાયણ Who's
સ્વામી નારાયણ ખાનુ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ હે સ્વામી નારાયણ ખાનુ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ બોલો સ્વામી નારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજ ની જય પતિક્ષાંત્યા દાંત્યા મૃદુલવચને છાદિત નિજ ધ્રુવાતર્કેશ્વર્યાદ વિલસિત નૃનાટ્યાય ગુરવે વસાનાય શ્વેતાંબરયુગલ માવાર્ધિયશસે નમસ્તે તસ્મૈ નિત્યમૈ હૃદિ ભગવતે ધ્યેય વપુષે વિક્રમ સંવત 2079 અષાઢ સુદ 12 શુક્રવાર તારીખ 30/6/2023 શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડલધામ દ્વારા ચાલતી સવારની કથામાં ભજન હોલમાં વાલા મહારાજના આંગણે આપણે માધવદાસ સ્વામી વિરચિત શ્રી હરિકૃષ્ણ ચરિત્રામાં સાગર ગ્રંથની કથા સાંભળી રહ્યા છીએ. એનો આજે ભાગ 432 આવ્યા. વાલા ભક્તો, કાલે દેવ પોઢી દેવ શૈની નિયમની એકાદશી બધા વાલા સંતો ભક્તોએ બહુ ભાવથી કરી. ખરેખર મહારાજ રાજી થઈ જાય એવી અદ્ભુત તપશ્ચર્યા, મનને જીતીને દેહ ઇન્દ્રિયો અંતકરણને નહીં ગણીને ખૂબ સારું ભગવાનને ગમે એવું કર્યું. ઘણા સંતો ભક્તોએ ફાટ લીધી, ફાટ મન દેહ ઇન્દ્રિયો સાથે લડાઈ લીધી, એને ઝૂક્યા નહીં, એને નિમ્યા નહીં. સંકલ્પ વિકલ્પ ઘોડા બધા ઘણાય થાય, પણ ભગવાન શ્રીહરિને સંતો ભક્તોને ગમવા, એમને રાજી કરવા, મનનું સાંભળ્યું નહીં, તનનું સાંભળ્યું નહીં. થોડું ઘણું પેટ બળે, થોડું ઘણું શરીર દુખે, થોડું ઘણું આળા ઊંઘ ને બધી હેરાનગતિ થાય, તોય પણ મનને મારી ઠપકારીને ભગવાનને રાજી કરવા ભજન કર્યું. એટલાએ હવાર નિર્જળા કરી, હવાર અમારા સાધુ સંતોમાં, સેવકોમાં, પાર્ષદોમાં બધાએ ઘણાએ કરી હવાર. કેમ જે બપોર પછી ભગવાનની કૃપાથી થોડું વરસાદ વરસ્યો હતો અને ટાઢોળું આવી ગયું હતું, એટલે હવાર પાણી ન પીધું અને ભજનને સેવાને સત્સંગને એ તો બધું ચાલું. કાંઈ હુઈ રહેવાનું હોય તો વાંધો ન આવે, પણ પાછી બધી સેવાઓ હોય એ કરતાં પાણી પીધ્યા વિના આટલા બધા કલાકો ભગવાનને રાજી કરવા માટે ભગવાન પરાયણ રહેવાનું કામ આજ ઘોર કળીકાળમાં પણ બહુ સારા સંતો ભક્તો મુમુક્ષુઓ કરે છે. વાલા મહારાજ રાજા ધીરાજ બહુ રાજી થયા. એમાં કહેવાનું હોય શું, એ તો એમને ગમતું. અમારા બાબાનું તપ તો બાપ આભે આંબી ગયો. 70 જણાને ચાંદ્રાયણ, 75 પોણો હો, અને ચાંદ્રાયણ નહીં કરે એ લોકો કંઈક બીજા નિયમ લે. નિષ્ઠાન ફરસાણ 4 મહિના બંધ,
એકટાણું જ ખાવું, હવારે તો રોડામ જવું જ નહીં, હાંજે ડોકાવું નહીં. આવા બધા તપસ્વી ભાભાઓ એને હું વંદન કરું છું. આવું થવું અઘરું છે. આ અમારા ભાભા બહુ મહાન છે, ખાઈ પણ જાણે અને ઉપવાસ પણ કરી જાણે. એનામાં એવી યોગ કળા છે, સમજ્યા? જમવાનું આપો તો તમે આશ્ચર્ય પામી જાઓ. એટલું ભગવાનને સંભાળીને દુર્વાસાની જેમ બધા ગોપીઓના થાળ જેમાં એમ જમી જાય હો, અને પછી જો તપ કરવાનું થાય, ઉપવાસ કરવાના થાય, તો પાછા એમાં પાછી પાની નહીં, નકોડા ઉપવાસ ખ્યાંગી નાખે, ખાવાનો સંકલ્પ નહીં. માટે તમારા ઉપર ભગવાન બહુ રાજી છે, ખૂબ રાજી છે. તમારું જોઈને તો અમને બળ આવે છે, અમને બળ આવે છે કે બાબા આ ઉંમરે જ્યારે આટલું ભગવાનને રાજી કરવા માટે જ્યારે તપ કરતા હોય, ભજન કરતા હોય, સેવા કરતા હોય, ત્યારે આપણે હેત તૈયારીનું કાંઈ ન કરવું એમ થાય. તમે તો સાક્ષાત બળ પ્રેરક મૂર્તિઓ છો. તમારા બળે જ અમે જીવીએ છીએ બાબાઓ. તમે ન હોત તો અમારું હું થયું હતી કાંઈ કીધા જેવું ન હોત, પણ તમે ક્યાંય વયા ન જતા. માંડ મળ્યા છો અમારે, તમે બધા એક એક હાથ ખોટના છો, વયા નહીં જાઓ ને. તો હારું, વયા નહીં જાય ને સંતો બાબા, નહીં વયા જાય તો હારું. જેને કાંઈ નથી તો ક્યાં જાય અમારી જેમ, પણ જેને કાંઈક હોય એને નવળ વેલી ઊંઘવા વ્યા જાય. પાછા નવળ વેલી ઊંઘી આવે. આપણે માન માન ભગવાનનું તાન ચડાવ્યું હોય, બરોબર ચડી ગયું હોય, સમજ્યા? નવાળ વેલ ઊંઘે એટલે બધું ઉતરી જાય. પણ આવા મળવા મુશ્કેલ છે, એક ન મળે. મને તો ભગવાને ઢગલો કરી દીધો. એક જુઓ ને બીજો ભૂલો, બીજો જુઓ ને ત્રીજો ભૂલો, એક એકને આંટી મારે એવા બના ઉજળા જીવન, ઉજળા લુગડા, ઉજળા વાળ, ઉજળા અંતકરણ, અને ભગવાન પરાયણ, મૂર્તિ પરાયણ, અખંડ ભગવાનની સેવામાં તન મન ધન કુરબાન. આવું થવું અઘરું છે. બાકી તો મેં જોયું છે. મારે અત્યારમાં એનું દર્હણ તમારી આગળ વર્ણવવું નથી બાપા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ બધા સ્મરણ કરો. ભગવાન સ્વામિનારાયણ સરમાલકમને મળવા રાજકોટ જાય છે, આગળ આગળ હાલ્યા જાય છે. રસ્તામાં પેલી ભરવાડીઓ મળીને મહારાજને આંખીમાં આંસુ આવી ગયા, મને ગોકુળવાસી યાદે. આગળ હાલતા હાલતા હલેણા ગામ આવ્યું, પછી હલેણા કહેતા છે કહેતા. ત્યારે મહારાજ કહે, દાદા કે હા મહારાજ, આ ગામમાં રાત રહેવા હે? મહારાજ અહીં નો રાત રહેવાય. કેમ દાદા? નહીં રાત રહેવા જેવું. દાદા તમને આ બધાની ખબર હોય તો કે અમારો ધંધો છે, ગામો ગામના ઇતિહાસ જાણી અમે સાધુ બાબા થોડા છીએ, કેમ આ ગામમાં ન રહેવાય? મહારાજ આ ગામનો ગરાશિયો બાર વટે નીકળ્યો છે. એવું છે? હા, માટે અહીં રહીએ ઠીક નહીં. મહારાજ કે તો ન રહેવાય, હેલ હાલ હાલ હાકો આગળ. પછી ત્યાંથી ચાલ્યા, તે ગામ ઉમરાળી આવ્યા, ને ઉમરાળી ગામના રાજો ડાંગર બહુ સારા હરિભગત. ભગવાન આવે છે, સંતો ભક્તો આવે છે જાણીને હામાં આવ્યા, અને ખૂબ ભાવથી આગ્રહ કરીને મહારાજને પોતાને ગામ પોતાને ઘેર પધરાવ્યા, અને એને ઘેરે ઉતરાદા બારના ઓરડામાં પરમાત્મા ઉતર્યા. એ ઓરડો હાલ પણ છે. પછી મહારાજ સારું થાળ થયો, આ ઓરડામાં ભગવાન ઉતરેલા. અહીં સ્વામિનારાયણ મંદિર છે ઉમરાળી. જય મહારાજ. મહારાજ જમ્યા, ને સાધુ પાળા પણ રસોઈ કરીને જમ્યા. ગુરુ ચેલા હંપીને ભેળી રસોઈ કરે, પાળા જાજા, સાધુ ઓછા, સાધુને કાઠી વધારે પડે, પણ પાળા પાછા બધા બહુ મદદમાં રહે એટલે વાંધો ન આવે. બધાએ ઠાકોર જમાડી લીધા. પછી મહારાજ જરાવાર બિરાજમાન થયા, બધાને દર્શન દેવા પાછું બેસવું પડે.
અમારે પંક્તિ પછી રોજ બહાર ખોડે છે, નથી ખોડાવવું પડતું. બધા એક એક ઠોહો માલ્યો પછી મારો પાર આવે, ત્યાં તો બીજા અડધી ઊંઘ ખાઈ લીધી હોય. મારા થોડી વાર બિરાજ્યા ત્યારે રાજા ડાંગરે માણસ મોકલ્યું એક, બાજુમાં ખોખરા ગામ છે, ત્યાંના હરિભક્તો સાથે ઉમરાળીના હરિભક્તોને સારા સંબંધોને હેત, એકબીજાના ઉત્સવમાં પ્રસંગમાં પારાયણમાં બધા એકબીજાને ત્યાં જાય, સેવા કરે, હુંબળને પ્રેમને સત્સંગને વાતુને નિષ્ઠાની ખુમારી ચડાવે. સમાચાર મોકલાવ્યા ખોખરા કે હરિભક્તો મહારાજ અમારે ગામ આવ્યા છે, દર્શન કરવાનો મોકો છે, ઢોકળું બહુ છે, હળી કાઢો, ત્યાં ખોખરાથી ઉમરાળી આવી જવાય. ખબર મળતાની સાથે બાપ ગામ ખોખરા હરિભગત ખરે ખરા આવ્યા વગેરે. ખોખરા ગામમાં થયું જાણ્યા, આવ્યા છે પ્રભુ પુરુષ પુરાણ. પુરુષ પુરાણ જૂનામાં જૂના, સૌથી જૂના એવા જે કોઈ પુરુષ જેને બધા પુરુષોત્તમ કહે છે. યસ્માત ક્ષરમતી તોહમ અક્ષરાદપી ચોત્તમ તોસ્મી લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમ, એવા ભગવાન આવ્યા છે. હડે હેડો 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 દર્શન કરો. આવ્યા હરિ જન દર્શન કાજ, આવ્યા હરિ જન દર્શન કાજ, તેના ના કહુ સુણો રાજ, તેના નામ કહુ સુણો રાજ. હતા નાડો તે સહુ જાતે, નાડોદા રજપૂત તે સહુ જાતે, બહુ ભક્તિ કરે ભલી ભાતે, બહુ ભક્તિ કરે ભલી ભાતે. ખોખરા ગામમાં થયું જાણ, ખોખરા ગામમાં થયું જાણ, આવ્યા ઉમરાળીમાં પુરુષ પુરાણ, આવ્યા ઉમરાળીમાં પુરુષ પુરાણ. નારોદા રજપૂત આપણે રામપરાવાળા પુરુષોત્તમભાઈ વગેરે બધા ભગવાનના નિષ્ઠાવાન ભક્ત આવ્યા બધાઓ. ગ્રંથકાર કે એનું નામ લખું મારે, સિંધવ કાનોભાઈ, અજોભાઈ, વહતોભાઈ, લખો લખોભાઈ, કરશનભાઈ, કાળોભાઈ, જેઠો, મલાર, ચાવડો, ખોડો અને પટેલ, નારાયણ આદિ સમસ્ત ગાડા જોડીને વઢિયારા દોડે એવા બળદિયા લઈને એવા બગડધમાં બગડધમાં બગડધમાં. કેટલો ભાવ હશે ભગવાનમાં, કેટલું ખેંચાણ હશે, કેટલો ખપ હશે. રાતના 10 વાગ્યે ઉમરાળી આવ્યા અને હમીરવાળાની બીક બહુ લાગતી. હલેડા ગામનો પેલો બારોટેલ દેખ્યો ગરાશિયો, ગમે એને રાતે મારે લૂંટી લે બધું, એની બીક બહુ લાગતી. એની બધા બંદૂકો લઈને આવેલા, હા ભરેલી બંદૂકો, અને ભળીંગ ભળીંગ ભડાકા કરતા આવે. તારી જાતનો હમીરવાળો આવે ફૂંકી દઈએ એમ. આવા એ વખતે બધા દેશકાળ હતા, અટાણે હાવ સારું છે પણ ભજન થતું નથી. હવે બધા સારા દેશકાળમાં સગવડતામાં ભોગમાં પડી ગયા, ભોગમાં. હવે ઇન્દ્રિય અંધકારને લાડ લડાવે નકરા બેઠા બેઠા, કોઈ તપ કરે નહીં, ભજન કરે નહીં. પણ કાલ બધાએ તમે તપ સારું કર્યો, આ બાબાઓને બધાને 2 ઇંચ ફાંદી એકદીમાં ઉતરી ગયો, ઝબ્બા પગથા પડી છે પગથા. હા ધોતિયા ભરતા હોય ને તો વાંધો ન આવે, ટૂંકું લાંબુ કરવું ન પડે, બાકી બધાને બખિયા લેવા પડશે. કેડે ચાર ચાર આંગળના બખિયા, નથી હેલવું પડે. તપ તો ભાઈ ઉડી નાખીએ વળગે, અને પછી કાંઈ તપ કર્યું ન હોય ને દંભ કર્યો હોય તોય ખબર પડે કે આમાં કેમ કાંઈ જરાય ફેર પડ્યો નહીં.
એક પંક્તિમાં કોળિયા ને પછી ઉલાળિયા નથી થતું ને કંઈક ઉતારે કારસિંગ બારસિંગ ફેનગીમ મન છે ભાઈ છેતરી જાય. અમારે એક જણો હતો ભેગો ચાંદ્રાણી કરતો, પછી મારો બાથરૂમમાં નાવા ગયો નથી થળિયા નીકળ્યા. એને એમ કે વૈયા જાય એટલે એમ, પણ સારું પેક હતું થળિયા ગયા નહીં. કીધું બાથરૂમમાં થળિયા ક્યાં છે એટલે હા, પછી પકડ્યો. કારણ કે બાથરૂમમાં બોરલીને વ્યો ગયેલો, ત્યાં થોડુંક સાંદણ અધૂરું પૂરું કર્યું એને, એ માટે જાળવા જાઉં. શું કીધું? જાળવા જાઉં, જાળવા જાઉં, ખાનગીમાં ના ખાવું રે, એવું હોય તો પડ્યું મેલવું, ચાંદ્રાણી એવું ન કરવું રે. આપણને કોણ કે છે? હે, શાંતિ જમી લેવું, કરવું તો બરાબર કરવું, ભગવાનની હાજરીમાં કરવું, એની સાક્ષીમાં કરવું, એને કહીને કરવું, જો મહારાજ કરું છું તમને રાજી કરવા, મારે ક્યાં કોઈને દેખાડવું? નાનજી દદનજી, આપણે કોઈને દેખાડવા નહીં, આને દેખાડવાનું. ગાડા જોડીને આવ્યા, ક્યાં ગમનારી ભગત આવ્યા? ખોખરા ખોખરા ક્યુ ગામ? રાતના 10 વાગે ઉમરાળી આવ્યા અને આવતા વ્યાત હમીરવાળાની બીક લાગી હતી, તેથી ભડાંગ 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 બંદૂકના અવાજ કર્યા, ત્યારે મહારાજ પૈઠા તો જાગી ગયા. મહારાજ ગયા, આલ્યા ભડાકા છે ને જેલ, આ બારવટિયાનું ગામ નથી ને તો નાના તો બાજુનું, તો આ બંદૂકના અવાજ ગણે કર્યા. મહારાજ એ તો ખોખરાના હરિભગત તમારે દર્શને આવ્યા, એમણે અવાજ કર્યા છે, એને કેમ ખબર પડી? એમ મહારાજ મેં સમાચાર આપ્યા રાજા ડાંગરે, એમ અમારે એ જ છે, થોડુંક આંગળી સિંધ્યાનું પૂઈને અમે પાસ કરતા જઈ. હાવ સ્વાર્થીને મતલબિયા ન થાય, ભગવાનને કાંઈ એવા હાવ મતલબી માણસો નહીં ગમતા. મહારાજ કે હવે તો પ્રભુ તમે પોઢી જાઓ, થાક્યા છો, પંથ ખેડ્યો છે, તો આ બધા આવ્યા એ તો બધા ભજન કરશે રાત આખી, હવારે તમે જાગો તાર દર્શન દેજો, વાલા પાછા માંદા પડી જાઓ તો રાજકોટ કેમ જશો, માટે તમારું સ્વાસ્થ્ય પહેલાં જોવાનું, પછી દર્શન ફરશન બધું પછી. સારું, પછી મહારાજ પડ્યા. આવો બધો વિવેક જોઈ, સમજાણું. અમે એક જગ્યાએ ગયા હતા, બોલો કયો દેશ આપણે ગયા હતા? બેલ્જિયમ. સારા, બધા દેશના નામે ભૂલી ગયા. ત્યાં આખો દી ટૂર કરેલી ને ઠાકેલા બહુ, એમાં વળી એક જણાનો ફોન આવ્યો કે અમારે અટાણે રાતે સમાગમ કરવા આવું. મેં કીધું ભાઈ હવે અટાણે હુશું નહીં ને તો કાલ માંદા પડીશું ને, કાલ નીકળવું છે. એને ભાઈ કીધું અમારે હવે આરામ કરવાની જરૂર છે. પછી એણે વાત કરી કે સંતો કહેશે કે આરામ કરવો છે. પછી એને અભાવ બહુ આવ્યો. સાધુ અને આરામ આ કોઈ શબ્દ મેચિંગ થાય? સાચો સંત કોને કહેવાય જેના મુખથી કોઈ દી નબળો શબ્દ ન નીકળે કે આરામ કરવો? હે એક પણ મુમુક્ષુ જ્યાં સુધી સત્સંગ ઈચ્છતો હોય ત્યાં સુધી સાધુને હોવાય નહીં, હોઈ જાય સાધુ કહેવાય નહીં, આને તે કાંઈ સંત કહેવાય? મેં ભાઈ નહીં, બીજું હું તારે નહોતું કહેતો, પણ જીવતા રહેવા દે. ઘણાના તો એવા એવા આમ ગોઠવેલા જ્ઞાન છે ને ભૂકા કાઢને કહેવા, એની વાત જ આવે. મહારાજ તો પોટી ગયા, લ્યો બોલા તો બિચારા આવ્યા ને પછી ભજન કર્યું. અને રાત્રિ પાછલી 4 ઘડી રહી ત્યારે મહારાજ જાગ્યા ને સર્વે શ્વેતવસ્ત્ર ધારણ કર્યા ને ધોળે ફેંટે કરીને બોકાની વાળ્યો અને ઓરડામાં ઉતરાદે મુખારવિંદે ઢોલિયા પર બિરાજમાન થયા ને 2 ચરણારવિંદ ઢોલિયાથી હેઠે રાખીને આગળ સગડી મૂકીને તાપતા હતા.
પછી મહારાજે કહ્યું કે ઓલા ખોખરા વાળા તો કે એ ભજન કરે તો બોલાવો હવે બધાને દર્શન કરવા. પછી ખોખરાના હરિભગત આવ્યા, આવીને માંડ્યા દંડવટ કરવા, કંઈક વાશરીમાં, કંઈક ઘરમાં, કંઈક ફળિયામાં, મહારાજ 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 કરીને પછી મહારાજ પાસે આવ્યા. સગડી હતી પણ આમ પડખેથી આમ ચરણ સ્પર્શ કરીને બધા પગે લાગ્યા. ત્યારે મહારાજે સર્વની સામુ કૃપા દ્રષ્ટિથી જોયું ને સર્વને બહુ સુખાયું અને એક એકને આમ બોલાવ્યા, તમે તો હું સીંધો, હા બોહર તું કે હું લખો, આ તો ભૂહો એવો લખો ને ભૂહો. મહારાજે બહુ સુખ આપ્યું બધા, સુખ દેવાનું એના હાથમાં છે, સુખ દેવાનું એના હાથમાં છે. એ સુખ દે તો સુખ આપણને મળે, કેમ જે સુખના માલિક એક ભગવાન સ્વામિનારાયણ છે. સુખ પેદા જેણે કર્યું છે એની સિવાય કોઈ પાસે સુખની ફેક્ટરી નથી. સ્વામિનારાયણ પાસે જ છે સુખ, બધું ક્રિએટ ત્યાં થાય છે. એ જેને આપે એને મળે. આ સાધુ એના એજન્ટ ખરા, એજન્સીઓ કરી એની પાસે, એની અરે થોડોક સંબંધ હોય તો એ થોડું ઘણું આપણને અપાવે ખરા. સમજે ઓલા કોરોના કાળમાં ઓક્સિજનના બાટલા ઓલા ઇન્જેક્શનો નહોતા મળતા, પછી કોકની અરે એજન્સીની ઓળખાણ હોય તો કંઈક ગમે એમ કરીને દોઢા ભાવે દોઢા ભાવે ડબલ કાળા બજારમાં, પણ હાલો જીવતું જ રહેવું ને, જીવતા આવીશું તો પૈસા ક્યાંકથી રળશું. પણ લીધું ઇન્જેક્શન ને ઓક્સિજન ને જીવ્યા. એમ ભગવાનનું સુખ તો લેવું જોઈએ ને, એના વિના જીવવું કેમ. મહારાજ અરે સાધુ અરે લાગવગ લગાવી મહારાજની મૂર્તિનું સુખ આપણે ભોગવવું. આપણે મહારાજની મૂર્તિના સુખ ભોગવવાને લાયક છીએ, માયાના સુખ ભોગવવાને લાયક આપણે નથી. માયાના સુખ ભોગવવામાં આપણે નાલાયક છીએ ને ભગવાનનું સુખ ભોગવવાના પાત્ર છીએ ને લાયક છીએ. કેમ જે હરિભગત છીએ, ખપવાળા છીએ, માટે આપણે તો મૂર્તિનું સુખ ભોગવવું એના પાત્ર હોવાથી, એના લાયક હોવાથી એ કરવું. આપણે જેના લાયક નથી એ કામ ન કરવું. બહુ બધાને સુખ આપ્યું. પછી હરિભક્તે મહારાજને કહ્યું પ્રેમે કરીને પ્રણામ, કહ્યું પ્રેમે કરીને. ખોખરાના હરિભક્તે કહ્યું ચાલો ગુણ નિધિ ખોખરે ગામ, ચાલો ગુણ નિધિ ખોખરે ગામ. એ વાલા આગું નથી, અમારું ગામ ખોખરા ઢોકળું છે. કોક વાર તો અમારે ગામમાં ગવાર વાલા દીન દયાલા આવજો અમારે ગામ, ગવાર વાલા દીન દયાલા આવજો અમારે ગામ. ઘણા દિવસ આશા અમારી, ઘણા દિવસની આશા અમારી, આજ પૂર્ણ કરો કૃપાધારી, આજ પૂર્ણ કરો કૃપાધારી. કહ્યું પ્રેમે કરીને પ્રણામ, ચાલો ગુણ નિધિ ખોખરે ગામ, ભક્તો રાજી રહેજો. અત્યારે તમારે તાણ ન કરવી, તાણું નથી. તમે અહીં આવીને દર્શન કર્યા ને એમાં આનંદ માનો, એટલાથી રાજી રહ્યો. અમારે રાજકોટ જવું છે, ઉતાવળનો પાર નથી, સરકારે તેડાવ્યા છે અને ટાઈમે આપણે પૂગવું પડે. વળતા આવશું ત્યારે જોશું, હો તમારા ગામ આવશું. બસ જાઓ બધા રાજી, વળતા આવવાનું વચન આપ્યું.
એટલે હરિભગત રાજી થયા કે મહારાજ વળતા જરૂર આવશે. એમ કહીને મહારાજે રજા લીધી અને ત્યાંથી આગળ ચાલવાની તૈયારી કરી. અને હવને કહ્યો, તૈયાર થાવ, હેડા 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 નીકળવું છે મોડું કરવામાં. એટલે બધા હરિભગત થઈ ગયા તૈયાર, વાર જ નહીં. અને પછી ઉમરાળીએથી નીકળ્યા ત્યારે સાધુ પાળા હરિભગત બધા મહારાજની હારે જોડાણા અને સરદાર ગામને રસ્તે હાલ્યા. ને ખોખરાના હરિભક્તો પણ મહારાજના દર્શન થાય, સંતો સાથે કાંઈક વાત થાય, કાંઈક પરિચય થાય, ઓળખાણ થાય, એટલા માટે હારે હારે હાલ્યા. સ્વામી તમારું નામ નન્નો ઓળખ્યો, તપસાનંદ સ્વામી. હા, તબ્બો કરતા હોય છે, ના ના મહારાજા નામ પાડ્યું તપસાનંદ, બાકી ગપસાનંદ જેવો છે એવું ન હોય છે. આમ બધી વાતો કરતા કરતા રસ્તે હાલ્યા જાય. ને કરમાલ નદી આવી, પગે લાગો એ નદી ઉતરીને સામે કાંઠે મહારાજ લઘુ કરવા બેઠા, બાથરૂમ ગયા, પાણી હોય ને આવું બધું વિધિ થાય. પછી લઘુ કરીને આવ્યા અને નદીને કાંઠે પછી મહારાજ બેઠા. થોડો ફોટો વિડીયો થઈ જાય, હારા હારા પોઝ આપ્યા. પછી વળી ત્યાંથી ચાલ્યા. તે પડખે ખોખરાના હરિભગતના નાના નાના છોકરા દોડ્યા આવતા હતા. એ બધા આવેલા ગાડામ બેહીને મહારાજના દર્શન કરવા, ટેણિયા ટેણિયા બધા, મહેમાનો કોઈ પાર નહીં. ઓ હા, મહારાજ તો રથમાં બેઠા હતા સુખપાલમાં. છોકરા દોડ્યા આવ્યા પડખે પડખે, ને મહારાજ જોઈ ગયા. મહારાજ કે, છોકરીઓ, હા મહારાજ, અરે દીકરાઓ તમને કાંટા વાગશે. નો વાગે મહારાજ, નો વાગે. અરે થાકી જજો, ગાડામ બેહી જાઓ. લે મહારાજ, ગાડામ બેહી જાય, તમારું દર્શન ક્યાં થાય. અરે તમારી ભલી થાય, આવો તમને મહિમા અમારા દર્શનનો શીખવાડ્યો કોણે. લે મહારાજ, અમારા મા બાપ સત્સંગી રોજ તમારી વાતો કરે. એ મા બાપ હારા કહેવાય, રોજ નકરું ટીવી જોવે ને છોકરાને ટીવી દેખાડે, એને જ માર્યા જેવા કહેવાય. આડુંવળું ગડબાર કરે, ખોટા સંસ્કાર આપે છોકરાને. નથી બેવું ગાડામાં, ના મહારાજ. એમ કરતા દોડ્યા આવે છે ત્યારે લખા રાઠોડે કીધું, લખા રાઠોડ ખોખરાના હરિભગત, એ મહારાજ એને દોડવા દો, કાંટા વાગે તો પણ તમારા દર્શન ક્યાંથી. ને છોકરા તો બાટી ગયા છે મારા બેટા, આ દર્શન કરતા દોડી આવે છે અને એને આવો મોટો લાભ છે. ઓહો હો, અને આ તો એના મોટા ભાઈ છે, આવા મહિમાવાળા એના વડવાઓ બધા ગામના હરિભગત. તે પછી છોકરામાં આવે જ ને, કવામાં હોય તો અવાડામાં આવે. આ તમારા બધા છે તો અહીંયા છોકરા આવે ને, આમ કેટલું આવે છે. એ સાંભળીને મહારાજ તો બહુ રાજી થયા, લ્યો આ તો બધા બહુ મહિમાવાળા છે. અને કહ્યું, ત્યાર તો ઠીક દોડ્યા. પછી ચાલતા ચાલતા સરદાર આવ્યા ત્યારે ખોખરાના હરિભક્તોએ મહારાજને કીધું કે મહારાજ બહુ દર્શન દીધા, બહુ કૃપા કરી. મહારાજ કહેવા એટલી ઘણી, હવે પાછા જાઓ, બસ ક્યાં સુધી આવવાનું. સારું મહારાજ. પછી ખોખરાના હરિભગત પાછા પોતાને ગામ ખોખરા ગયા ત્યારે સદગુરુએ એને કહ્યું, એક બાજુ બોલાવીને, એને કહો સિંધુભાઈ, એક ખડનું ગાડું અને એક છાણાનું ગાડું લઈને તમે રાજકોટ આવજો, ત્યાં અમારે જરૂર પડશે. મોટા ભાઈ સંતો તમે અમને સેવા બતાવી, કાંઈક ભગવાન શ્રી હરિની જીવન યાત્રામાં અમારું કાંઈક બે પાંદડા કાંઈ લઈ ગયું. આમનામ બૈરા છોકરા હારું રળી રળીને બધું કરી કરીને મરી ગયા. કાંઈક ભગવાનને અર્થે ને આવા સંતોને અર્થે અમારું ઉપયોગમાં આવે તો સીધું કલ્યાણ થાય. બાકી બૈરા છોકરાને કુટુંબીને હગાવાલાને નાચને જાતને રોજ જમાડીને ઘરાણાને વાગાને લુગડાને લત્તાને ચપલાને મકાનને બધું કરી દઈએ, એનું કાંઈ પૂન થાય ભાઈ? એ ભાઈ પૂન થાય, એમાં કાંઈ કલ્યાણ થાય, એવા રાજી થાય, એનું શું ફળ મળે કપાળ? માટે અમારા ભાઈ કે તમે અમને ભગવાન અને ભગવાનના સંતની સેવા માટે
એક ખડનું ગાડું માંગ્યું અને એક સાણાનું ગાડું માંગ્યું. અમે જરૂર રાજકોટ એક ખડનું ગાડું ને એક સાણાનું ગાડું કયો તો સમય બબે સાર સાર ગાડા ના ના બસ એટલું. પછી ત્યાં ક્યાં સાણા વેસવા જવું રાજકોટ એટલું જો. બહુ રાજી થયા, જરૂર આવશું. પછી મહારાજને પગે લાગીને તે હરિભગત પોતાને ગામ ચાલ્યા. પછી દાદા ખાચરે કહ્યું પડખે ચડી, મહારાજ મહારાજ હું આપણે સરદારમાં જઈશું ન જ જાઉં. અરે પણ હું પણ એમ કહું છું, ના ના સરદાર તો અમે દેખ્યા છે કે હા, ને આ ગામમાં ઘાંચી ઘણા છે. એક કામ કરો માટે બળદ વાસ્તે ખોળ ને માણસ સારું ટીમણ લઈ આવો. હા સરદારમાં ઘાંચી બહુ ઘાણી પેલે, પછી ખોળ નીકળે તેલ કાઢી લીધી લો. જાઓ ખોળ લઈ આવો કે અને માણા સારું જે મળે એ ટીમણ લાવો. પછી બે પાર્ષદો ગયા હો અને જે કાંઈ બધું મગાવ્યું ને ગામને આથમણે દરવાજે હાલમાં હડકનું ગરનાળું છે ને ત્યાં જરાક વાર મહારાજ ઊભા રહ્યા. હા જો આ ગરનાળું છે ત્યાં ઊભા રહ્યા. એટલામાં ઓલા પાળા ગામમાં ગયા ને હરિભગતને ખબર પડી ગઈ ત્યાં તો સરદારના હરિભક્તો આવ્યા હો. અને મહારાજને કહે છે કે આમ પરબારા આવ્યા જાવ છો. દાદો કહે છે સરદારમાં જવું તા કે જોયું છે અમે સરદાર એમ હાલતું હોય છે. અમે રામાનંદ સ્વામી વખતના તમારા હરિભગત. અરે મહારાજ આમ ગા કરો, હાલો 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 ગામમાં આવવું જ પડશે. મહારાજ કહે સમજો તો ખરા, અમારે અટાણે ઉતાવળ છે વાલા. અરે પણ પ્રભુ આય આમ જરા કામ હોરા નીકળો, અમે પગલા એક બે ઘેરે તો કરો. આ ભગત બહુ ભાવનાવાળો છે, બિચારાનું એનું કહી દો, મારું ન કહી દો કાંઈ નહીં. હા હા એના ગર્ભથી તાવો પછી મારું તે એક દિવાલ હશે, બધું થઈ જાય પછી. આ પ્રભુ કૃપા કરો, કૃપા કરો. આ બધા હોશિયાર ક્યાં ગયા એટલે લાડુ વાળા, એ આઈ આવો આઈ આવો આઈ આ થાળીમાં. અને પછી પડખે તાપડી છે. મહારાજ કે અટાણે તો નહીં આવી, તમે રાજી રહો. ત્યારે હરિભગત કે સારું મહારાજ, તો હવે મારીથી થાય એ સેવા. પછી હરિભક્તો બધા ભેટ લઈ આવ્યા, તે મહારાજની આગળ મૂકીને પગે લાગ્યા. આવું થયું કહી એમ ચાલ્યા વન માળી આવ્યું ગામ જતા અણિયાળી. અણિયાળી ગામ આવ્યું. પછી ત્યાંથી ગામ થોરાળે ગયા, થોરાળે. અને થોરાળાની બાજુમાં કાંઠે આજી નામની નદી હો ભાઈ બહુ રૂપાળી આજી નદી. નાયા આજીમાં આપણે નાયા હતા, ડેમ સરોવર બધું છે. ત્યાં આંબાની નીચે ભગવાન સ્વામિનારાયણે ઉતારો કર્યો અને મહારાજ પોતે આજી નદીના નીરમાં નાયા હો. નાયો ત્યાં વળી સર્વે સમાજ આપ્યું ટીમણ જમવાને કાજ. જમી ચાલ્યા જીવન જ્યારે પાડાસણના હરિભગત આવ્યા ત્યારે. ક્યાં ગામના આવ્યા? પાડાસણ ગામ છે. હા સરતાનજીભાઈ આવ્યા, બીજા બધા આવ્યા. અને ભગવાનને કહે છે કે પ્રભુ આમ નો આઈથી વયું જવાય, હા પાડાસણ તો આવવું પડશે, પાડાસણ પધારો. મહારાજ કે અટાણ નહીં. અરે પ્રભુ અમારો ભાવ તો જો, અમે કેટલાય વર્ષથી રાહ જોઈ છે, કોક દી મહારાજ આ દિશ નીકળે અને અમારું ગામ પાવન થાય. મહારાજ કે એટલા બધા દિલગીર થાવ માં વળતા આવશો બસ, પણ અટાણ રોકો માં. એમ કહીને ભગવાન સ્વામિનારાયણ રાજકોટને માર્ગે આગળ ચાલ્યા. બરોબર એક ગાંવ રાજકોટ દૂર રહ્યું ત્યારે સાહેબે ઘોડેસવાર રાખ્યો હતો, આવે એટલે સમાચાર આપવા. અને ઈવડો એ મહારાજને વંદન કરી અને બાગડધમમાં બાગડધમમાં ઘોડો દોડાવતો સરમાલકમ સાહેબ પાસે પહોંચ્યો અને કહી દીધું આવી ગયા છે, હવે દૂર નથી જતા. એક સ્વામિનારાયણ ભગવાન પધારી ગયા છે. સોણી પછી અસવાર તે સિધાયો અધિપતિને જય સાર તે સુણાયો. સોણી પછી અસવાર તે સિધાયો અધિપતિને જય સાર તે સુણાયો. સોણી ઓરાઉ પછી ખુશી હસ
ઉપજી ખુશી અશેષ વર્ણન તેનું નહીં થઈ શકે નરેશ એટલો બધો સરમાલકમ આદિ બધા રાજકોટવાસીઓને આનંદ થયો આનંદ 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 આવ્યા સહજ આનંદ 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 આવ્યા સહજ આનંદ અને તરત જ સાહેબે ચતુરંગી સેના હામી મોકલી અને ભગવાન સ્વામિનારાયણને સલામ આપ્યો અને મહારાજ એની હારે પછી હાલ્યા દેશી રાજાના ડંકા નિશાન અંગ્રેજી વાજા ગુણવાન સાથે પલટણ શોભતી સારી એવી સામી આવી અસવારી પ્રભુને આવી કીધા પ્રણામ ભલે આવ્યા કહ્યું ઘનશ્યામ ગામના સર્વે સત્સંગી પ્રણેમા પ્રભુ પાયે ઉમંગી રાજકોટવાસી હાર તોરા હરીને ધરાવ્યા વાજતે ગાજતે પદ રાવ્યા વાજાવાળાને પલટણ સાજે પછી રાજાની અસવારી રાજે પછી મહારાજને સાહેબના માણસોએ પૂછ્યું સહેજાનંદજી આપકો ઉતારો ક્યાં ઠીક પડેગા એલા ભાઈ હવે ગુજરાતી બોલો ને આવડતું હોય તો ઘણી વખત હવે મારી જેમ હિન્દી આવડે નહીં ને શોખ બહુ સમજ્યા જાત્રાએ ગયેલા તે ઋષિકેશમાં આપણા કાઠિયાવાડના બાબા રિક્ષામાં બેઠા અને પછી કે આમ જવું છે અમારે હળની પૈડી કે એવું તો હા પછી કે આમ અમારો ઉતારો છે ત્યાં જવું છે એટલે બહુ સારું પછી બેઠા પછી આમ આવી લેવું પછી પાછા હિન્દીમાં વાત કરે અય આ છે વળાક લે લેલા આવું બધું બોલે ત્યારે એટલે રિક્ષાવાળાએ કીધું કે ગુજરાતી બોલો ને લે તને ગુજરાતી માણા વદરનો શું કે તે ગોડા બોલને કે આટલી હિન્દી બોલામ ઝબ્બા પલ્લી ગયા ભલામણા આવે આપણો ઉતારો ક્યાં ઠીક પડશે મહારાજ ગામમાં તો નહીં ઠીક પડે મહારાજ કે ગામમાં નહીં માટે ગામ બહાર ઉતારો અમારો રાખજો એમ કરતાં ગામ નજીક આવ્યા સંવત 1886 ફાગણ સુદ 5 તારીખ 27/2/1830 ના રોજ ભગવાન સ્વામિનારાયણ રાજકોટ પૂગ્યા બોલો સ્વામિનારાયણ ભગવાનની જય ત્યારે મહારાજે કહ્યું દાદા ખાચર યોધ્યા પ્રસાદજી તથા રઘુવીરજીનું તમે ધ્યાન રાખજો બેની ઉંમર નાની છે અને સારો બધો આમ વ્યવસ્થિત ડ્રેસ પહેરાવો ઘરેણા પહેરાવો ત્યારે દાદા ખાચરે સારા સારા લુગડા તથા ઘરેણા પહેરાવ્યા અને મહારાજને મસ્તકે હલકી શ્વેત પાઘ અને ધોળું અંગરખું પહેરેલું હતું ને શ્વેત સુરવાળ પહેરેલો ને શ્વેત ખેસ ખભા ઉપર આમ ધારણ કરેલો એવી રીતે મહારાજ બિરાજ્યા ને આગળ સર્વે સંત મંડળ તથા સર્વે હરિજનને પછી અયોધ્યા પ્રસાદજી તથા રઘુવીરજી મહારાજ ઘોડીએ સવાર થયેલા ને સર્વે સદગુરુઓ ગાડીઓમાં બેઠેલા એ પ્રમાણે અસવારીની ગોઠવણી કરેલી અને તા ગામમાંથી વાજા તથા નેઝા નિશાન વગેરે આવ્યાને વાતે ગાતે ભારે ધામધૂમથી મહારાજ ઉતરાજી બેડીને દરવાજેથી ગામમાં આવ્યા અને તે ગામમાં સર્વે સ્ત્રી પુરુષ ટોળે વળ્યા ટોળે અગાશી અને અટારીએ ચડ્યા અને ભગવાન સ્વામિનારાયણના દર્શન કરીને બધા આનંદ 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 રાજી રાજી થઈ ગયા અને જય જય કાર બોલવા માંડ્યા સ્વામિનારાયણ ભગવાનની જય સ્વામિનારાયણ ભગવાનની જય એવી રીતે મહારાજ ગામ હોહરે હાલતા હાલતા હવને દર્શન દેતા દેતા હવના કલ્યાણ કરતા કરતા દક્ષિણા દે કોઠારિયાને દરવાજે નીકળ્યા ને એક ફૂલવાડીમાં બોરડીની આથમણી બાજુ મહારાજ વાસ્તે તંબુ નાખ્યો જે બોરડી અત્યારે છે તેથી ગામ બહાર હતું ફૂલવાડી હતી એ બોરડીથી આછમણે બહાર મહારાજ માટે તંબુ નાખ્યો અને એમાં સુંદર પલંગ બિસાવેલ હતો તે ઉપર મહારાજ બિરાજમાન થયા પછી મહારાજે અયોધ્યા પ્રસાદજીને રઘુવીરજીને કહ્યું કે તમે બારણે ખુલ્લી જગ્યામાં સભા કરીને બેહો પછી મહારાજના કહેવા પ્રમાણે તંબુ બહાર સભા કરી અને ત્યાં મોટા મોટા રાજાઓ અને ગામના હરિભક્તો તથા બીજા જોવાવાળા મનુષ્યો બધા આમ આવ્યા અને આમ બધા આવીને સભામાં બેઠા ને ઠાઠ પાઠ થઈ ગયો અને સર્વે અયોધ્યા પ્રસાદજી મહારાજ તથા રઘુવીરજી મહારાજના દર્શન કરે પછી મહારાજ સારું સાળ થયો ત્યારે મહારાજ જમવા પધાર્યા પછી સંત હરિજન સર્વે જીમ્યા અને પછી મહારાજ સભા કરીને બેઠા ઓ ભાઈ ભાઈ હવે મહારાજને તેડવા આવશે
અને મારા સર માલકમને મળવા જશે. આજ આપણે આટલું ઘણું. સહજાનંદ સ્વામી મહારાજની જય. મારા સહજાનંદ પ્રાણ પ્યારા, મારી આખલડી ના તારા, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા. તમે મળ્યા તો સુખ છે જાજુ, મારે હૈયે હૈયા ના હાર. અતિ ભાવી ગયો છુવાલા, અતિ ભાવી ગયો છુવાલા, અતિ મળ્યો તમારો પ્યાર. તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા. મને મોટા સંતો આપ્યા, મહાભક્ત તણો નહીં પાર. લીધા જન્મ ગણા મે વાલા, લીધા જન્મ ગણા મે વાલા, હદવાળી તમે આવાર. તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા. કહે જ્ઞાન જીવન હે પ્રાણ, મારા શ્વાસ તણાયા દાર. તમે હો તો હરિવર હું છું, તમે હો તો હરિવર હું છું, તમે આત્મા છો હરી મારા. તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા, મારી ભૂલો ના ભૂલનારા. સત્સંગ મેં અબ આય જેતે, શાંત હરે જન ભાઈઓ તે, સબ હે મોક્ષયનાદિ, સ્વભાવ ભૂલ ગયે તે, સ્વભાવ ભૂલ ગયે તે. સર્વે વાલા હરિભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ.